નમસ્કાર મિત્રો આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર આવી ગયા છે મોટી આગાહી કરવામાં આવી અરવિંદ કેજરીવાલની ની દસ મોટી ગેરંટી જાહેર કરવામાં આવી તો કોરોના વેક્સિન લઈને મોટો ખુલાસો થઈ ગયો મહિલાઓને બાર બાર હજાર રૂપિયાની સહાય જાહેર પીએમ આવાસ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ મફત ગેસ સિલિન્ડર મળવાના શરૂ અકસ્માત માટે પાંચ લાખ રૂપિયાની સહાય વાહન ચાલકો માટે મોટા સમાચાર વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું તો મિત્રો સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાતમાં ભારે નુકસાનીને પગલે હવે કૃષિ મંત્રી રાહતના સમાચાર આપી દીધા છે તેર તારીખે રાજ્યમાં અનેક જિલ્લાની અંદર કમોસમી વરસાદ પડ્યો જેમાં ખેડૂતોના ઉભા પાકને અને બાગાયતી પાકને ખૂબ ભારે નુકસાન થયું કેરી અને જેવા ફળોના પાકને ખૂબ નુકસાન થયું છે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા હવે નિવેદન આપવામાં આવ્યું છે કે કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાક બાજરી અને કેરીના પાકને ખૂબ જ નુકશાન થયું છે અને તેને કારણે કૃષિ મંત્રી રાઘવજી પટેલે હવે મોટું નિવેદન આપતા કહ્યું છે કે વરસાદને કારણે જ્યાં જ્યાં પણ નુકસાન થયું છે તમામ જગ્યાએ સર્વેના તાત્કાલિક આદેશ આપી દેવામાં આવ્યા છે તો કૃષિ મંત્રી દ્વારા તાત્કાલિક સર્વે કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે ચાર દિવસ હજી કમોસમી વરસાદ પડવાનો છે તો સત્તરમી મે પછી ફાઇનલ રિપોર્ટ સર્વેનો જાહેર કરવામાં આવશે તો કૃષિ મંત્રી દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે ભારે નુકસાનીના પગલે તાત્કાલિક સર્વે કરાયો છે અને સત્તર તારીખે ફાઈનલ સર્વેનો રિઝલ્ટ પણ રિપોર્ટ પણ આપી દેવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વલસાડની અંદર મિની વાવાઝોડું ટાટકી ગયું છે ચારે બાજુ વિનાશ સર્જી નાખ્યો છે ગઈકાલે વલસાડમાં ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો છે જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે બપોરે વલસાડના કપરાડાના હુડા ગામ પાસે કરા સાથે વરસાદ ખાપક્યો હતો અહીં ભારે તેજ પવન ફૂંકાતા મિની વાવાઝોડા જેવો માહોલ સર્જાઈ ગયો હતો જેમાં વૃક્ષો ધરાશાયી થઈ ગયા વીજળીના થાંભલાઓ જમીન દોષ થઈ ગયા પતરા શેડ તમામ વસ્તુ ઉડી ગયા હતા તો વલસાડની અંદર ખૂબ ભારે વાવાઝોડા જેવા માહોલ સર્જાઈ ગયો તો મિની વાવાઝોડું વલસાડની અંદર

કયો ખુલાસો કર્યો છે તમામ લોકોને જણાવી દઈએ કે હાલ કોવિશિલ્ડને લઈને મોટો ખુલાસો થયો છે ભારતમાં કોવિશિલ્ડ બનાવતી કંપની સિરમ ઇન્સ્ટિટ્યૂટે એસ્ટાજેનિકા સાથે મળીને આ કામ કર્યું હતું અને હવે તેણે નિવેદન આપી દીધું છે કે બે હજાર એકવીસના ડિસેમ્બરમાં જ સિરમ ઇન્સ્ટિટ્યૂટે કોવિશિલ્ડ બનાવવાનું બંધ કરી દીધું હતું અને સાથે સાથે એવું પણ કીધું છે કે કોવિશિલ્ડના પેકેટ ઉપર અમે તમામ જેટલી પણ સાઈડ ઇફેક્ટ થતી હોય તમામ ગંભીરે ગંભીર સાઈડ ઇફેક્ટ ખોખા ઉપર લખવામાં આવી હતી પરંતુ કોઈ પણ લોકોએ ખોખા બતાવવામાં નથી આવ્યા તમે રસીકરણમાં જતા હતા ત્યારે ડાયરેક તમને રસી આપી દેવામાં આવતી હતી તો કોઈ પણ લોકોએ ખોખા જોયા નથી કારણ કે ખોખા ઉપર સીરમ ઇન્સ્ટિટ્યૂટે તમામ સાઈડ ઇફેક્ટ લખ્યા હતા ખુદ સીરમ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે તો રસીકરણ અભિયાન દરમિયાન લોકોને પેકેજ દેખાડવામાં નહોતા આવ્યા ડાયરેક્ટ વેક્સિન આપી દેવામાં આવી હતી જેથી લોકોને આ વાતની જાણ નહોતી કે આનાથી સાઇડ ઇફેક્ટ પણ થાય છે લોકોને અંધારામાં રાખીને કોવિશિલ્ડના ડોઝ આપવામાં આવ્યા છે તો કોરે કોરોના વેક્સિનને લઈને સૌથી મોટો ખુલાસો અત્યાર સુધીનો થઈ ગયો છે ખુદ કંપની દ્વારા મોટો ખુલાસો થયો છે ત્યાર પછીના મોટા સમાચાર કેજરીવાલ હવે જેલમાંથી છૂટી ગયા છે અને હવે કેજરીવાલે પોતાની દસ મોટી ગેરંટી જાહેર કરી દેવામાં આવી છે આખા દેશ માટે દસ મોટી કેજરીવાલની ગેરંટી કઈ કઈ ગેરંટી આપવામાં આવી છે તો સૌથી પહેલાં સમગ્ર દેશમાં મફત વીજળી આપવાની ગેરંટી આપવામાં આવી છે જો કેજરીવાલની સરકાર બને છે તો આખા દેશમાં મફત વીજળી તમામ લોકોને સારી અને મફત સારવાર આપવામાં આવશે તમામ બાળકોને પણ મફત શિક્ષા આપવામાં આવશે કોઈ પણ બાળકો પાસેથી ફી લેવામાં નહીં આવે અગ્નિવીર યોજના બંધ કરવામાં આવશે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવામાં આવશે એક વર્ષમાં બે કરોડ રોજગાર આપવામાં આવશે કોઈ નોકરીથી વંચિત નહીં રહી જાય ભ્રષ્ટાચારીઓ સામલે કાયદેસરના પગલાં લેવામાં આવશે ખેડૂતો માટે પણ જાહેરાત થઈ ગઈ છે ખેડૂતોને એના પાકની યોગ્ય કિંમત આપવામાં આવશે જીએસટીને સરળ બનાવવામાં આવશે અને ચીન પાસેથી જમીન ફરીથી પરત મેળવવામાં આવશે સૌથી મોટી મોટી ગેરંટી કેજરીવાલ દ્વારા આપવામાં આવી છે ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે પીએમ આવાસ યોજનાના ફોર્મ ભરાવાના શરૂ છે તમામ લોકો માટે સૌથી અગત્યના સમાચાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈ ડબલ્યુ એસ આવાસ અમદાવાદ ખાતે ફોર્મ ભરાવાના શરૂ છે ઓનલાઈન ફોર્મ ભરાવાની મુદ્દત તેર તારીખ સુધી હતી તેર તારીખે ફોર્મ ભરાવાના બંધ થવાના હતા પરંતુ સર્વર ડાઉન હોવાના કારણે આ તારીખ લંબાવીને હવે સત્તર મે સુધી કરવામાં આવી છે તો જે લોકોએ અમદાવાદની અંદર ઈ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર મેળવવું હોય તો એવા લોકો માટે સત્તર તારીખ સુધી હજી પણ ફોર્મ ભરાવાના શરૂ છે મોટા સમાચાર આવી ગયા છે ફોર્મ ભર્યા બાદ તમારો લક્કી ડ્રો કરવામાં આવશે અને લકી ડ્રોમાં જેનો પણ નંબર લાગશે એને આવાસ એલોટ કરવામાં આવશે તો અત્યારે ફોર્મ ભરાવાના હજી પણ શરૂ છે તેર તારીખ હતી એને વધારીને સત્તર તારીખ કરવામાં આવી છે લકી ડ્રો યોજવામાં આવશે જે જે મિત્રોએ ફોર્મ ભર્યું છે તમામ મિત્રોના જેનો નંબર લાગશે એને આવાસ આપવામાં આવશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો મફત ગેસ સિલિન્ડર મળવાના શરૂ થઈ ગયા છે ઉજ્જવલા યોજનાને લઈને ગ્રાહકના સમાચાર આવી ગયા છે મોદી સરકારે પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાની મોટી જાહેરાત કરી હતી ત્યારબાદથી જે જે લોકોએ અગાઉ ઉજ્જવલા યોજનામાં ફોર્મ ભર્યા હતા એ તમામ લોકોને પાંચ પાંચ કિલોના બે સિલિન્ડર મફતમાં આપવાના શરૂ છે જો તમારે એક સિલિન્ડર લેવો હોય તો ચૌદ કિલોનો એક સિલિન્ડર મફતમાં આપવામાં આવશે સાથે તમને ગેસ ચૂલો લાઇટર રેગ્યુલેટર સિલિન્ડર આ તમામ વસ્તુ મફતમાં આપવામાં આવશે આના માટે તમારે માત્ર સો રૂપિયા ભરવાના છે સો રૂપિયામાં ગેસ સિલિન્ડર ચૂલો લાઇટર રેગ્યુલેટર તમામ વસ્તુ મફતમાં આપવામાં આવશે તો ઉજ્જવલા યોજના હેઠળ આ તમામ વસ્તુ મળે છે જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા જે લોકોને હજી નવા ફોર્મ ભરવાના હોય તો નવા ફોર્મ ભરાવાના પણ અત્યારે શરૂ છે ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે ગુજરાત સરકારે મોટી જાહેરાત કરી દીધી છે હવે મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય કરવામાં આવશે સગર્ભા માતા અને ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની જાહેરાત ગુજરાત સરકારે કરી દીધી છે આ યોજનાની અંદર જે પણ સગર્ભા મહિલાઓ હતી એને છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી પરંતુ હવે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય કરવામાં આવ્યો છે આ યોજનામાં છ હજારને બદલે હવે રકમ ડબલ કરીને બાર હજાર રૂપિયા કરવામાં આવી છે હવે જે પણ ગુજરાતની અંદર સગર્ભા મહિલાઓ હોય સહાય જોતી હોય તો બાર હજાર રૂપિયાની સહાય મળવાની છે કઈ કઈ મહિલાઓને મળશે તો એસસી એસ તમામ મહિલાઓ એનએફએસએ યોજના હેઠળ આવતી હોય રેશન કાર્ડમાં મફત અનાજ મળતું હોય તમામ મહિલાઓ રૂપિયા આપવાની ગુજરાત સરકારે ખૂબ મોટી જાહેરાત કરી દીધી છે ત્યાર પછી ના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વાવણી લાયક વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યારથી વાવણી લાયક વરસાદ પડવાનો છે જાણી લ્યો જેઠ સુદ ચૌદશ અને શુક્રવારના રોજ આદ્રા નક્ષત્રનો પ્રારંભ થવાનો છે અને આદ્રા નક્ષત્રની અંદર ખૂબ સારો વરસાદ પડે એવી આ વખતે શક્યતા છે અને આદ્રા નક્ષત્રમાં વરસાદ પડી જાય અને વાવણી કરો છો તો ખૂબ સારો પાક થાય એવી પણ શક્યતા છે તો આદ્રા નક્ષત્ર ક્યારથી બેસવાનું છે તો આદ્રા નક્ષત્ર એકવીસ તારીખ છઠ્ઠા મહિનાથી બેસવાનું છે એકવીસ તારીખે રાત્રે બાર વાગીને અઢાર મિનિટે આદ્રા નક્ષત્ર બેસી જવાનું છે આદ્રા નક્ષત્રનું વાહન આ વખતે મોર છે આદ્રા નક્ષત્રમાં સારો વરસાદ થાય નદી નાળા છલકાઈ જાય એવી પણ શક્યતાઓ હોય છે આ વખતે ગુજરાતમાં પંદર જૂન પછી ચોમાસું બેસી જવાનું છે અને જો આદ્રા નક્ષત્રમાં વરસાદ પડી ગયો વાવણી કરી હોય તો ખૂબ સારું નક્ષત્ર કહેવામાં આવે છે વાવણી માટે આદ્રા નક્ષત્રને ખૂબ સારું નક્ષત્ર માનવામાં આવે છે તો આદ્રા નક્ષત્ર એકવીસ તારીખે બેસવાનું છે તો વાવણી લાયક વરસાદ ત્યારે થાય તેવી સંપૂર્ણ અત્યારે ચોક્કે ચોક્કી શક્યતા દેખાય છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો અકસ્માત થયા બાદ તમને પાંચ લાખ રૂપિયાની સહાય મળશે સારવાર માટે તમને પાંચ લાખ રૂપિયાની સહાય કેન્દ્ર સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે જો માર્ગ અકસ્માતમાં તમે ઘાયલ થાવ છો તો તમને સમયસર સારવાર મળે એ માટે કેન્દ્ર સરકાર હવે નવી યોજના લઈને આવી છે જેમાં અકસ્માત થયેલા ભોગ બનનાર લોકોને પાંચ લાખ સુધીની મફત સારવાર આપવામાં આવશે આ અંગે અત્યારે ચંદીગઢની અંદર પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે જો આ યોજના સફળ થઈ જશે તો આખા દેશમાં આ યોજના લાગુ થઈ જશે આ યોજના અંતર્ગત કેવી રીતના સહાય મળશે તો અકસ્માતના દિવસથી જ્યારથી તમે દવાખાને દાખલ થાવ છો ત્યારથી સાત દિવસ સુધી તમારી મફતમાં સારવાર કરવામાં આવશે તો અકસ્માત થયાના સાત દિવસ સુધી મફતમાં સારવાર લગભગ પાંચ લાખ સુધીની તમને સારવાર મફતમાં કરી આપવામાં આવશે તો મોટી જાહેરાત કરવામાં આવી છે ટૂંક સમયમાં આખા દેશમાં આ યોજના લાગુ થઈ જશે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો વાહન ચાલકો માટે હવે નવો નિર્ણય આવી ગયો છે તમામ વાહન ચાલકો ધ્યાન દેજો નહીં તો તમારે કડકથી કડક દંડ ભરવો પડશે સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા એક નવી નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે કે પેલી એપ્રિલ બે હજાર પચીસથી થી હવે જેટલી પણ કાર વેચાશે તમામ કારની અંદર રિયર સીટબેલ્ટ આલારામ ફરજિયાત લગાવવામાં આવશે એટલે કે પાછળની સીટે પણ આલારામ ફરજિયાત રાખશે જો તમે પાછળની સીટે સીટબેલ્ટ નથી પહેરતા તો આલારામ વાગવાનું શરૂ થઈ જશે અને જ્યાં સુધી સીટબેલ્ટ નહીં પહેરો ત્યાં સુધી આલારામ એટલે કે બીપિંગનો અવાજ શરૂ જ રહેવાનો છે એટલે હવે પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત સીટ બેલ્ટ બાંધવો પડશે નહીં તો કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલય દ્વારા મોટું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તો વાહન ચાલકો માટે નવો ફેરફાર છે જાણી લો નહીં તો કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે ખૂબ કામના લાગ્યા છે તો મિત્રો આવજો જય હિંદ ફરી મળીશું આવતા વિડીયોમાં બાય બાય